बनासकांठा जिल्लाना लाखणी तालुकामां अणदीमां परिवार तेमज युवा मित्रों द्वारा कोरोना दर्दीओ माटे निःशुल्क टिफिन सेवा आपवामां आवी रही छे। આજે સર્વત્ર કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં દવાખાના ઉભરાઈ રહ્યા છે। એક બાજુ સ્વૈચ્છિક લોકડાઉન, જનતા કર્ફ્યુનો માહોલ છે, બજારો હોટલો બંધ છે, તો આ તરફ દવાખાનાને આવતા દર્દીઓ માટે પ્રશ્ન ઊભો થાય છે કે જમવાની વ્યવસ્થા કેવી રીતે કરાવી, શું ખાવું, જમવાનું લેવા માટે ક્યાં જવું, શું તો મળશે। આવા કપરા કાળમાં લાખણીમાં યુવા મિત્રો તેમજ અણદીમાં પરિવાર વારે આવ્યો છે। હોસ્પિટલમાં બાર ગામથી આવા દર્દીઓ અને તેમના સગાઓ માટે બપોરનું તેમજ સાંજનું ભોજન અથવા તો ચા નાસ્તાની વ્યવસ્થા અણદીમાં અને લાખણીના યુવા મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યું છે। જો કે લાખણી પંથકમાં અણદીમાં પાછળ એક રોચક કહાની છે। લાખણીમાં અણદીમાં એક એવું નામ છે જે સેવાને વરેલું હતું। તેમના આંગણે આવતી કોઈ પણ ભૂખી વ્યક્તિને તેઓ તે સમયે ભોજન કરાવીને જવા દેતા। હાલમાં તેઓ હયાત નથી, પણ તેમની સેવા ભાવની છાપ હંમેશા માટે રહી ગઈ છે। આજે પણ તેમના પુત્ર અને પોત્રો તેમની એ સેવાના ધર્મને આજે તેઓ વળગી રહ્યા છે। લાખણીમાં કરવામાં આવતો આ ટિફિન સેવા યજ્ઞમાં ચા, દૂધ, રોટલી, શાક અને ખીચડી પાર્સલ બનાવી લાખણી સરકારી તેમજ ખાનગી દવાખાનામાં આવતા દર્દીઓને નિયમિત બે ટાઈમ પહોંચાડવામાં આવે છે। રોજ સવારે ચા, બપોરના અંદાજે 80 ટિફિન તેમજ સાંજના પણ 80 ટિફિન તૈયાર કરી દરેક દવાખાને જઈ રૂબરૂ આપવામાં આવે છે। આ સેવા કાર્યના આયોજક જીવનભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે જ્યારે ટિફિન આપવા જઈએ છીએ ત્યારે દર્દી ભલે દવાખાને આવે છે, પણ પોતાના સ્વાભિમાનને કારણે હાથ લંબાવતા નથી। અમે વિનંતી કરીએ છીએ અને ડૉક્ટરો દ્વારા કહેવામાં આવે છે ત્યારે ટિફિન તૈયાર થાય છે। લોકોને બીમારીના કારણે હાથ લંબાવવો પડે છે। અત્યારે દુઃખની આ ઘડીમાં સાચી માનવ સેવા કરવી એ આપણો સાચો ધર્મ છે। લાકડીમાં ચાલતી ટિફિન સેવામાં નામી અનામી ઘણા યુવાનો તેમનાથી બનતી તમામ પ્રકારની સેવા આપી રહ્યા છે, જે ખરેખર ધન્યવાદને પાત્ર છે।